ની બધા વિદ્યાર્થીઓ ઘરે. હા, તો બધાને ઘરે રમવાની મજા પડી ગઈ હશે ને. હા, તો આજે આપણે હવે ભણવાનું છે, તો કલ્લો સ્વાધ્યાય પોથી માં ભણીએ. તો કલ્લો સ્વાધ્યાય પોથી માં પેજ નંબર 48 ઉપર આવી જાઓ. એમાં પ્રવૃત્તિઓ આપેલી છે. આપણે આગળનો પાઠ ભણ્યા હતા, હવે આપણે પ્રવૃત્તિઓ ભણવાની છે. તો જુઓ, ચાલો નીચેના વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દોને ચોરસમાં લખો. તમારે નીચેના વાક્યો વાંચવાના છે અને શબ્દોને ચોરસમાં લખવાના છે. તો ચલો આપણે બધા વાંચીશું. પેલું વાક્ય છે, ગામનું નામ રામપુર છે. નામ, નનેકાનું નામ, તો એના નીચે એને લીટી કરી છે, તો એને ચોરસમાં લખ્યું છે. જુઓ, દેખાય બધાને? બીજું જુઓ, મીના શાંતિથી જમ. તમારે વાંચવાનું છે છમરૂખ નો છ અને મગર નો મ, તો અહીંયા આપણે લખવાનું છે જમ. લખ્યું બધાએ? આગળ જુઓ ત્રીજું વાક્ય, કાજલ જગ આપ. શું કે છે? કાજલ જગ આપ. તમે લીટી કેરેલો શબ્દ વાંચીશું. છ છમરૂખ નો છ, ગણપતિ નો ગ, તો જગ. અહીંયા લખીએ જગ. આગળ જુઓ ચોથું વાક્ય, વડીલોને માન આપવું. તો શું છે? મને કાનો માન. તો અહીંયા લખો માન. આગળ જુઓ પાંચમું વાક્ય, મનન ગીતનું ગાન કર. તો બને કાનો ગાન. તો અહીંયા શું આવશે? ગાન આપણે લખવાનું આવશે. આગળ જુઓ છઠું, નાના મારા હાથ. તો નને કાનો ના, બીજો નને કાનો ના, તો નાના. તો અહીંયા શું આવશે? નાના. આગળ જુઓ સાતમો, અવની વહેલી જાગ. છને કાનો છા ગ, તો અહીંયા આપણે લખીશું જાગ. આગળ જુઓ છગન ગામ જા. તો બંને કાનો ગામ, તો અહીંયા લખીએ આપણે ગામ. ચલો બધા વિદ્યાર્થીઓને ચોરસમાં લખાઈ ગયા શબ્દો. આગળ જુઓ બીજું, શબ્દો બનાવો, નમૂનો આપ્યો છે. મગન, નમન, છગન, ગગન, જગ, મગ અને મન, એ શબ્દોને આપણે બોક્સમાં પૂરવાના છે. તો પેલો શબ્દ એને મગન પૂર્યો છે, હવે આપણે નમન પૂરીશું. નમન, નમન છે અહીંયા, તો આપણે અહીંયા ચોરસ કરીએ બધા. આગળ જુઓ જગન, તો આપણે જગન ગોતવાનું છે, તો જગન, તો આને પૂરી દઈએ બોક્સમાં. પૂરી દીધું બધાએ? આગળ જુઓ ગગન, ગગન ક્યાં છે? ગગન, તો ગગનને પૂરી દઈએ. જગ, જગ દેખાય છે બધાને? જગ. મગ, તો મગ ક્યાં છે? આ રહ્યું. મન, મન ક્યાં છે? આ રહ્યું. ચલો બધા વિદ્યાર્થીઓએ ચોરસ બનાવ્યા. હવે આગળ જુઓ પેજ નંબર 49 ઉપર, રમે એની રમત. તમને બધાને રમત રમવી ગમે છે? હા, બધા વિદ્યાર્થીઓ રમત રમો છો ઘરે? અલગ અલગ પ્રકારની રમત રમતા હશો નહીં ને? હાલો હવે આજે આપણે જોઈએ, કિતે કિતે પાણી, કેટલું કેટલું પાણી. શિક્ષક પૂછશે કિતે કિતે પાણી, વિદ્યાર્થીઓ પગ સુધી પાણી બોલીને પગ ઉપર હાથ મૂકશે. આ રીતે શરીરના અંગો વિશે બોલતા જશે અને રમત આગળ વધશે. તો કિતે કિતે પાણી, તો પગ સુધી પાણી. પગ છે તમારા બધાના, ત્યાં સુધીનું પાણી, તો તમારે અહીંયા હાથ રાખવાનો. કિતે કિતે પાણી, તો ઘૂંટણ સુધીનું પાણી. ઘૂંટણ કે છે બધાને? હાથ અડાડવાનો. કિતે કિતે પાણી, તો કમર સુધીનું પાણી, તો બધાને કમર ઉપર હાથ અડાડવાનો. કિતે કિતે પાણી, તો પેટ સુધીનું પાણી, તો પેટ સુધી આપણે હાથ અડાડવાનો. કિતે કિતે પાણી, તો ગળા સુધીનું પાણી, તો ગળા સુધી હાથ અડાડવાનો. કિતે કિતે પાણી, તો નાક સુધીનું કહે છે, તો આપણે નાક સુધીનો હાથ અડાડવો પડે. આગળ જુઓ કિતે કિતે પાણી, આંખ સુધી પાણી. બધાની આંખ ક્યાં છે? બધા વિદ્યાર્થીઓને હાથ હાથ અડાડવાનો છે. કિતે કિતે પાણી, તો માથા સુધી પાણી, તો માથું બધાનું છે ને, ત્યાં સુધીનું પાણીનો હાથ અડાડવાનો છે. આગળ જુઓ ગાય એનું ગીત. તમને બધાને ગીત ગાવું ગમે છે? જુઓ ચાલો, વિદ્યાર્થીઓ સ્વચ્છતાની વાત સમજે તે માટે શિક્ષક વર્ગખંડમાં જુદા જુદા કાવ્યો ગવડાવવા
જેમ કે ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોખ, ચોખ્ખા કપડા જોઈને ચોખ્ખું કહે તવલો, ચોખ્ખો મારો ઓટલો ચોખ્ખો ઘરનો ચોખ, ચોખ્ખું મારો નાક ચોખ્ખા મારા કાન, ચોખ્ખું મારું તન અને ચોખ્ખું મારું મન, ચોખ્ખો મારો ઓટલો અને ચોખ્ખો ઘરનો ચોખ, ચોખ્ખું મારું મુખ ચોખ્ખા મારા હાથ, ચોખ્ખા મારા દિલમાં રહે જગતના નાથ, ચોખ્ખો મારો ઓટલો અને ચોખ્ખો ઘરનો ચોખ. શું કે છે કાવ્યમાં? આપણે બધા ચોખ્ખાઈ રાખવી પડે ને, તો એના વિશે વાત કરે છે. આપણે બધા દરરોજ જોઈએ કપડા કેવા પહેરીએ છીએ, ચોખ્ખા. જો ચોખ્ખા કપડા પહેરીએ તો આખું એટલે બધા આપણે સામુ જોવે, એટલે શું કે છે, સૌ લોક ચોખ્ખું કહે, એટલે બધા લોકો તો જ આપણે સામુ જોવે, નતર જોવે નહીં. ચોખ્ખું મારું નાક, નાક સાફ રાખો છો ને બધા, અને ચોખ્ખા મારા કાન, કાન પણ આપણે સાફ રાખવા જોઈએ. ચોખ્ખું મારું તન, તન એટલે શરીર, તમે બધા નાવો છો દરરોજ, તો ચોખ્ખું મારું તન, અને ચોખ્ખું મારું મન, મન બધાનું કેવું હોય, ચોખ્ખું. આગળ જુઓ, ચોખ્ખું મારું મુખરું, બધાનું મોઢું ચોખ્ખું છે ને, જમીને આપણે બધા મોઢું સાફ કરીએ છીએ. અને ચોખ્ખા મારા હાથ, હાથ પણ મારા ચોખ્ખા છે. તો ચોખ્ખા મારા દિલમાં રહે જગતનો નાથ, ચોખ્ખું મારું દિલ છે એમાં કોણ રહે છે, જગતનો નાથ એટલે ભગવાન, તો ભગવાન રહે છે. ચલો કાવ્ય બધા એ જોઈ ને સમજી, હવે આગળ જુઓ, પેજ નંબર 50 ઉપર આવી જાઓ. જુઓ એમાં આપણે નવું આ છે, નવો પાઠ ભણવાનો છે, આવરે વરસાદ. બધાને વરસાદ ગમે છે, તો આપણે વરસાદ વિશે આજે ભણવાનું છે. તો જુઓ, ચાલો પહેલો પ્રશ્ન, મમ્મી પપ્પાની મદદ લઈને કવિતાઓ ગાઓ અને રંગીન અક્ષરો તરફ ધ્યાન આપો. જો આપણે જોવાનું છે, પેલું છે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉન્ની ઉન્ની રોટ લઈને કારેલાનું શાક. શું કે છે? બધાય આપણે નાના હતા ત્યારે ગાતા, કાવ્ય ગાતા ને બધા, તો બધા વિદ્યાર્થીઓ ગાતા, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉન્ની ઉન્ની રોટ લઈને કારેલાનું શાક. આપણે બધા ગાઈ, દરરોજ ગાઈએ છીએ, વરસાદ આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ આ કાવ્ય આવી રીતનું જોડકણા ગાતા હતો, તો એ જોડકણું અહીંયા આપણને આપેલું છે. હવે બીજું જુઓ, આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા ને પીપી પીપી પોમ પોમ. જુઓ મજા આવશે બધાને. જુઓ એ જોડકણું કેવું છે, મેઘરાજા ને બોલાવે છે અને વાજા વગડાવો પીપી પીપી પોમ પોમ, એમ એટલે એ લોકો ગાય છે. આગળ જુઓ, મુસળધાર મુસળધાર વરસે છે પાણીડાની ધાર, છલબલ છલબલ છોમ છોમ. શું કે છે? મુસળધાર વરસાદ કેવો એકદમ જોરથી પડતો, તમે કેવો કહે છો કેટલો બધો વરસાદ પડે છે, તો એ વરસાદ વરસે ત્યારે પાણીડાની ધાર પડે તો છલબલ છલબલ છોમ છોમ, એટલે બધી બાજુ છલકાઈ જાય છે. રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, સરસર સરસર સોમ સોમ. શું કે છે? રેલમ છેલ રેલમ છેલ, એટલે નદી નાળા બધા રેલમ છેલ થઈ જાય છે, અને સરસર સરસર સોમ સોમ, પવન આવે એટલે સરસરાટ ભર્યો પવન આવે, એટલે તમે એને કે છે. જુઓ રેલમ છે રેલમ છે, નદી નાળા ના રેલમ છે, એટલે બધી નદી નાળા ને વરસાદ થી ભરાઈ જાય છે. તો જુઓ ચાલો કેવું ચિત્ર બધાને દેખાય છે. જો પેલા વરસાદ આવે છે, એ બોલાવે છે વરસાદ ને જમતા જમતા, પછી લોકો નાવા જાય છે અને નદી નાળા ને ઉભરાઈ જાય છે, ત્યાં બાળકો બધા રમે છે. જુઓ ચાલો 51 ઉપર પેજ નંબર, એમાં જોઈએ, કવિતા ગાઓ, રંગીન અક્ષરો તરફ ધ્યાન આપો. કવિતા ગાતું જવાનું છે અને અક્ષરો ને ઓળખતું જવાનું છે. વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમી ની રાણી. શું કે છે? તમારે વાદળ વાદળ વરસો એટલે એ તમને કાવ્ય પંક્તિ ગવડાવે છે. જો વાદળ વાદળ વરસે પાણીથી તો મને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારા મનમાં, ટાઢક ટાઢક થાય મારા મનમાં, ઠંડી ઠંડી લાગે ને એટલા માટે કે છે, વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમી ની રાણી. વાદળ વરસે તો ગરમી વહી જાય એટલા માટે કે છે. હવે જુઓ, તમને ઘાટા કરેલા અક્ષર છે, તો આ અક્ષર બધા તમારે જોવાના છે. વ દડાનો દ, વ દડાનો દ, વ રમકડાનો ર અને સ, તો આપણે ભણવાનું છે અક્ષરો વિશે, એટલા માટે તમને કહીએ છે. આગળ શું છે? રમકડાનો ર, તો ર ઉપર પણ તમારે ઘાટો અક્ષર કરવાનો છે. આગળ જુઓ,
રો તો એ પણ રો તમારે ફણવાનો છે, આગળની લાઈનમાં પણ રો કાટો કરેલો છે એ પણ તમારે ફણવાનો છે, વ વસાનો વ દડાનો દ તો બે પણ તમારે ફણવાના છે, આમાં પણ એમ જ છે વસાનો વ દડાનો દ, વ વસાનો વ રમકડાનો રો અને સસલાનો સ, તો બધાય જુઓ હવે આગળ શું છે, સસલાનો સ ફાટો આપેલો છે અને રમકડાનો રો અને રમકડાનો ર, આ બધા તમારે અક્ષરો આપેલા છે ખાતા એ તમારે ભણવાના છે, તો આપણે એ પછી ભણીશું.